जय श्री कृष्ण बाळको, धोरण चार विषय गुजराती, एमा बारमो पाठ छे बाळ नरेन्द्र। तो पाठ में छे ए आपणे आगळ जोयुं ने के नरेन्द्र अने तारक छे ए बन्ने मित्रों वातो करता होय छे। केना विषे? तो झाड़ विषे वातो करता होय छे ने। ते बन्ने कहेता होय ने के झाड़ छायो आपे, पछी तेनी उपर पक्षीओ रही सके, पछी એ છે એ વરસાદ લાવવામાં પણ મદદ કરે। તો પછી છે એ નરેન્દ્ર એ તારકને પૂછે છે કે તું ક્યારે છે એ ઝાડ પર બેઠો કે ઝાડ પર ચડ્યો? તો ત્યારે છે એ તારક શું કહે છે કે ના, હું ઝાડ પર નથી ચડ્યો, કારણ કે છે એ તારકને બીક લાગતી હોય છે। એટલે નરેન્દ્ર શું કહે છે કે એમાં બીવાનું શું? પછી છે એમ કરી અને નરેન્દ્ર એ ઝાડ પર ચડી ઝાડની ડાળીએ બેસી અને હિંચકા ખાય છે। પછી છે એ નરેન્દ્ર છે એ તારકને કહે છે તું પણ આવ, બહુ મજા આવશે। એટલે પછી છે એ તારક ફરી કહે છે ને કે ના, મને બીક લાગે છે। એટલે નરેન્દ્ર છે એને સમજાવે છે કે એમાં બીવાનું શું હોય, કે મારી માતા એ કહે છે કે જીવનમાં છે એ નીડર બનવાનું। એટલે નરેન્દ્રની વાત સાંભળી અને તારક છે એ ઝાડ પર ચડવા તૈયાર થાય છે। તો હજી તો છે એ ઝાડ પર ચડવા જ જાય છે, ત્યાં એના દાદા આવે છે અને દાદા છે એ તારકને ખીજાય છે અને શું કહે છે કે તું ઝાડ પર ચડીશ ત્યારે પડી જઈશ ત્યારે? તો તારક કહે છે ને કે નહીં પડો, મારો ભાઈબંધ પણ હિંચકા ખાય છે। એટલે છે એ દાદાજી એ તારકને ખીજાય છે કે તું પેલા તોફાની કે નરેન્દ્રને રવાડે કેમ ચડ્યો? પછી છે એ દાદાજી નરેન્દ્રને પણ ઝાડ પરથી નીચે ઉતરવા કહે છે। એટલે નરેન્દ્ર છે એ ઝાડની ડાળીએથી લટકી અને નીચે ઉતરી જાય છે। પછી છે એ દાદાજીને પ્રણામ કરે છે અને દાદા છે એ નરેન્દ્રને પૂછે છે કે તું ઝાડ પર કેમ ચડ્યો? ત્યારે નરેન્દ્ર કહે છે ને કે ઝાડ પર ચડી ને એની ડાળીએ હિંચકા ખાવાની મજા આવે એટલે। એટલે પછી દાદાજી છે એ નરેન્દ્રને કહે છે ને કે સારું, પણ હવે ના ચડતો, તો હવે આગળ જોઈએ। તો નરેન્દ્ર શું કહે છે કેમ દાદાજી? દાદા જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો। કે પછી છે એ દાદાજી નરેન્દ્રને ઝાડ પર ચડવાની ના પાડે છે ને। એટલે નરેન્દ્ર પૂછે છે કે કેમ ઝાડ પર ના ચડાય? એટલે દાદા છે એને સમજાવે છે કે આ ઝાડ ઉપર છે એ રાક્ષસ રહે, ને રાક્ષસ છે એ નાના બાળકોને ખૂબ હેરાન કરે, હવે સમજાણું કે હવેથી છે એ આ ઝાડ ઉપર ન ચડતો। પછી છે એ દાદા એ બંનેને બીજે ક્યાંક રમવા કહે છે। નરેન્દ્ર પણ દાદાજી તમે અત્યારે કંઈ બાજુ જવા નીકળો છો, આ હાથમાં પુસ્તક શેનું છે? દાદા અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિરે જવામાં મોડું થઈ ગયું। નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે? કે પછી છે એ નરેન્દ્ર દાદાના હાથમાં પુસ્તક જોઈ અને દાદાને પૂછે છે કે પણ દાદા તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા, કે આ તમારા હાથમાં જે પુસ્તક છે એ કેનું પુસ્તક છે? એટલે દાદા છે એ શિવ શિવ કરવા માંડે છે અને પછી શું કહે છે કે તમારી વાતોમાં છે એ મારે તો મંદિર જવામાં પણ મોડું થઈ ગયું। એટલે નરેન્દ્ર છે એ દાદાને પૂછે છે કે દાદાજી અત્યારે મંદિરે? દાદા હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે। નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે, તારક મૂંઝાય છે। કે પછી છે એ દાદાજી એ નરેન્દ્રને સમજાવે છે કે હા, સવારે અને સાંજે મંદિરે જઈ અને આપણે છે એ ભગવાનને યાદ કરવા જોઈએ। પછી નરેન્દ્રને પૂછે છે સમજાયું? એટલે છે એ પછી દાદાજી મંદિરે જાય છે અને નરેન્દ્ર છે એ ફરીથી એ વૃક્ષ ઉપર ચડવા લાગે છે, એટલે તારક છે એ મૂંઝાઈ જાય છે।
તારક. અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ પર ચડે છે? નરેન્દ્ર. હા, એમાં શું વાંધો છે? કે નરેન્દ્ર ફરીથી ઝાડ પર ચડ્યો ને, એટલે તારક છે એને પૂછે છે કે અરે નરેન્દ્ર, તું પાછો ઝાડ પર ચડે છે? એટલે નરેન્દ્ર છે તારકને કહે છે કે હા, એમાં શું વાંધો છે? તારક. પણ દાદાજી તો કહેતા હતા ને કે આ ઝાડ પર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? કે તારક છે એ નરેન્દ્રને કહે છે, નરેન્દ્ર પૂછે છે ને કે ઝાડ પર ચડવામાં શું વાંધો? એટલે તારક એને ફરી યાદ અપાવે છે કે દાદાજી જ કહેતા હતા ને કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તો તને શું રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર. અરે તારક, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ ઉપર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગીત ગાય છે. કે પછી છે એ નરેન્દ્ર એ તારકને સમજાવે છે કે ઝાડ ઉપર કોઈ દી રાક્ષસ ના રહે, કે આપણે બંને છે એ ઝાડ ઉપર ના ચડીએ એટલે દાદા છે એ આપણને બીવડાવતા હતા. પછી છે એ નરેન્દ્ર ઝાડ પર ચડી અને એની ડાળીએ હિંચકા ખાય છે ને, એટલે થોડી વાર પછી છે એ તારક પણ થડ પકડી અને ઝાડ પર ચડી જાય છે. ને પછી છે એ બે મિત્રો ગીત ગાય છે. અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગ બેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. કેવા છે ઓલો પેલો ઝાડવાળો પ્રસંગ પૂરો થાય છે. પછી આગળ એ નરેન્દ્રનો છે એ બીજો પ્રસંગ કહે છે કે નરેન્દ્ર છે એની માતાના ખોળામાં એ માથું રાખીને સૂતો હોય છે, અને નરેન્દ્રની માતા કોણ? ભુવનેશ્વરી દેવી. એને છે એ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. માતા. અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. નરેન્દ્ર. માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? કે પછી છે એ ભુવનેશ્વરી દેવી એ નરેન્દ્રને હનુમાનની વાતો કરતા હોય છે ને, તેમાં આગળ છે એ નરેન્દ્રની માતા એ કહે છે કે પછી છે એ હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડી ને આકાશમાં ઉડ્યા. એટલે નરેન્દ્ર છે એની માતાને પૂછે છે કે માતા, કે હનુમાનજી છે એ આકાશમાં ઉડી શકતા? માતા. હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. કે પછી છે એ માતા એ હનુમાન એ નરેન્દ્રને જવાબ આપે છે કે હા બેટા, હનુમાનજી છે એ આકાશમાં ઉડી પણ શકતા અને છે એ ખૂબ જ બળવાન એટલે કે શક્તિશાળી પણ હતા. નરેન્દ્ર. માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? માતા. હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે. બેટા ચાલ હવે સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે ને. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠેલો છે. કે પછી છે એ હનુમાનજીની વાત સાંભળી ને નરેન્દ્ર છે એની માતાને પૂછે છે કે હનુમાનજી ક્યાં રહેતા હોય? એટલે એની માતા એને શું કહે છે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે ને, એટલે હનુમાનજી છે એ કેળાની વાડીમાં રહી છે. પછી છે એ નરેન્દ્રની માતા નરેન્દ્રને સમજાવે છે કે હવે તું સૂઈ જા, કે સવારે છે એ તારે વહેલું ઉઠીને શાળાએ જવું છે ને. એટલે છે એ પછી નરેન્દ્ર એ પોતાની આંખો બંધ કરે છે અને એની માતા છે એ નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. પછી છે એ નરેન્દ્રને ઊંઘ આવતી નથી. એ છે એના મનમાં કે એના મગજમાં જે છે એ હનુમાનજીને મળવાની જ ઈચ્છા હતી, કે હનુમાનજી વિશે જે વિચારતો હતો.
અને પછી છે એ હનુમાનજીને મળવાનો એ મનમાં સંકલ્પ કરે છે અને પછી છે એ નરેન્દ્ર સૂઈ જાય છે એટલે બીજે દિવસે છે એ સવારે ઘરમાં જુએ તો છે એ ઘરમાં નરેન્દ્ર હોતો નથી એ નરેન્દ્ર ક્યાં હોય છે તો નરેન્દ્ર તો છે એ તો હનુમાનજીને મળવા કેળાની વાડીમાં બેઠો હોય છે તો આજ માટે આટલું જ આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું